ફિક્સ કરવામાં આવે પરંતુ આ તમામ તોમજદારોને ત્રણસો અને કાવતરા બધામાં એમને દોષિત ઠરાવવામાં આવેલા છે કલમ સોળ જે છે એ યુએપી એક્ટની એ ટેરરિસ્ટ એક્ટ જે છે એના માટેની જોગવાઈ છે અને એમાં પણ નામદાર કોર્ટે એ લોકોને દોષિત ઠરાવેલા છે હજાર આઠ શ્રેણીબદ્ધ બમ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદે એમએસ પથિફરજ પર હતા ચુકાદા પર તેમણે પણ પ્રતિક્રિયા આપી જુલાઈ બે હજાર આઠ અમદાવાદ અને ખાસ ગુજરાત માટે ગોજારો દિવસ આતંકી ઘટના સિરિયલ બ્લાસ્ટ આપણા રૂવાડા ઊભા થઈ જાય એવું કૃત્ય આતંકવાદીઓનું એ દિવસે અમદાવાદ કોર્પોરેશનમાં ચોથા શનિવારે રજાના દિવસે હું એન્જિનિયરો સાથે વિકાસના કામોની સમીક્ષા બેઠક લઈ રહ્યો હતો અને એ સમયે મણિનગર ચાર રસ્તા બાજુથી એક મોટો ધડાકો સંભળાયો મેં ફાયર બ્રિગેડને પૂછ્યું મારી સામે જ છે ફાયર બ્રિગેડ એ વખતે તો કે ભાઈ આ શું થયું છે જરા તપાસ કરો એ લોકો આવે એ પહેલાં નીચે કંટ્રોલ રૂમના વાયરલેસથી બધા મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયા લેન્ડલાઈન બીએસએનએલ પણ બંધ થઈ ગઈ એટલે મારા ડ્રાઈવરે અને કંટ્રોલ રૂમના ઓપરેટરે તાત્કાલિક દોડતા આવી ઉપર મને એમ કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમ સાહેબ તો તેર વર્ષે ન્યાય મળ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને મારી સાથે સંવાદદાતા નવીન જા અમદાવાદથી જોડાયા છે નવીન આખરે તેર વર્ષે ન્યાય મળ્યો છે જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે આજે તેઓ પણ રાહતની લાગણી અનુભવતા હશે જો કે દોષિતોને આવતીકાલે સજા સંભળાવશે પરંતુ અહીંયા એ ટીમ બે હજાર આઠમાં જયારે બ્લાસ્ટ થયા ત્યારે એ ટીમે કેવી રીતે વર્ક કર્યું હતું એની વધારે માહિતી ખાસ જાણવી છે આપની પાસેથી કેવી રીતે આ આરોપીઓ સુધી પહોંચી હતી તપાસ ટીમ પંકજ વર્ષના દિવસે અફડાતફનો માહોલ હતો સૌથી મહત્વની વાત છે કે માત્ર દસ થી પંદર દિવસની અંદર આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા એક ગર્વની વાત એટલા માટે કહી શકાય કે આટલો સમય ઓછા સમયમાં એક આટલો મોટો કેસ જેની અંદર અઠાવન લોકોના મોત થયા હોય અને બ્લાસ્ટની ઘટના બની હોય તેમાં ઝડપથી એટલે દસ થી પંદર દિવસમાં તમામ કેસના આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા તે સમયે અલગ અલગ અધિકારીઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં મયુર ચાવડા જે પોતે ડીવાય એસપી હતા આણંદમાં અને તે સમયે તેમને એસીપી તરીકે હતા અને ત્યારે તેમને સ્પેશિયલ ટીમમાં બોલવામાં આવ્યા હતા એ મારી સાથે છે સર સૌથી પહેલાં તો જે ચુકાદો આવ્યો છે ઓગણચાસ લોકોને સજા પડી છે અઠ્ઠાવીસ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવે છે પુરાવાના આધારે એ વિશે આપનું શું કહેવું છે આજે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે જ્યારે તમે કરેલા ઇન્વેસ્ટિગેશન ઉપર નામદાર કોર્ટ મોહર મારે અને સજા કરે ત્યારે હંમેશા આનંદની લાગણી અનુભવ છે તો આજે મને આનંદની લાગણીનો અનુભવ થાય છે સર આનંદની લાગણી સો ટકા કારણ કે ન્યાય મળ્યો છે સૌથી મોટી અને મહત્વની વાત છે કે એ સમયે માહોલ ખૂબ જ અલગ હશે પ્રેશર હશે એક આરોપીને પકડવાનું અને મેં કીધું પ્રમાણે કદાચ હું સાચો છું કે થી પંદર દિવસમાં આપણે આરોપીને પકડી લેવામાં સફળતા મળી હતી કઈ રીતે ક્લુ મળ્યું હતું કઈ રીતે આરોપી સુધી પહોંચ્યા હતા આટલું મોટું ઇન્વેસ્ટિગેશન આટલા બધા બ્લાસ્ટ આટલી બધી ડેથ અને આટલી બધી સિરિયસ ઇન્જરી આ ખૂબ જ મોટો બનાવ હતો આ મોટા બનાવને અંજામ આપવાવાળા પણ એક મોટા ષડયંત્રના ભાગરૂપે જ આવ્યા હોય એવું સ્વાભાવિક હતું એટલે આ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનું અચિવમેન્ટ નથી આ એક ટીમ એફર્ટ છે આ ટીમ આશિષ ભાટિયા સાહેબની આગેવાનીમાં અને અભય ચોડાસમા સાહેબની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ હતી અમે લોકો ત્યારે બાર પોસ્ટેડ હતા અને ત્યારથી અમને લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને અલગ અલગ કેસોનું ઇન્વેસ્ટિગેશન આપ્યું હતું અલગ અલગ કેસોનું ઇન્વેસ્ટિગેશન આપી અલગ અલગ ટીમો હતી ટેકનિકલ ટીમ હતી સર્વેલન્સ ટીમ હતી અમારી ઇન્વેસ્ટિગેશન ટીમ હતી અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી હતી આ તમામ ટીમોએ દિવસ રાત મહેનત કરી અને આને એક રિઝલ્ટ સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઓછા સમયગાળામાં જેમ આપે કીધું છે કે પંદર સોળ દિવસની અંદર થોડું ધીરે ધીરે ક્લૂ મળતા ગયા અને ક્લૂ મળતા મળતા અમે આ આખા કેસ ડિટેક્ટ કરી શક્યા અને થોડા સમયગાળાની અંદર આ કેસમાં એરેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું આ કેસમાં પહેલી એરેસ્ટ મેં કરેલી હતી એટલે મને એનો ખૂબ જ આનંદ છે કે આજે એ કેસનું રિઝલ્ટ આવ્યું છે અને આટલા બધા આરોપીઓને સજા થઈ છે અને ટ્રાય કર્યો છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે એને આપણે ન્યાય આપી શકીએ ખાસ કરીને એ જે બ્લાસ્ટ હતો ઇન્ડિયન મુજાહિદ્દીન જે આતંકી સંગઠન હતું ક્યાંક ને ક્યાંક મોડ્યુલ અલગ અલગ હતા આજમગઢ મોડ્યુલ ભટકલ મોડ્યુલ કર્ણાટક મોડ્યુલ અને અલગ અલગ એટલે કે રાજ્યોના હતા તો એને એક કડી જોડવી કઈ રીતે પોસિબલ આ જે બ્લાસ્ટ હતો એ બ્લાસ્ટ એટલો વેલ પ્લેન્ડ હતો કે જે બોમ્બ મૂકવા હતા એ લોકોને ખબર નથી કે કોણે બોમ્બ બનાવ્યો હતો જે લોકો પ્રોક્યોરમેન્ટ વસ્તુ પ્રોક્યોર કરી હતી એ લોકોને ખબર નથી કે કોણ મૂકવા જતો તો આમ જેમ આપણે કીધું અલગ અલગ સ્ટેટના મોડ્યુલ્સ અલગ અલગ સ્ટેટના આતંકવાદીઓ હતા જે લોકોને પોતાનો સ્પેસિફિક એજન્ડા આપ્યો હતો કે તારી આટલી જ જવાબદારી છે અને લોકલ કોર્ડિનેશન ગુજરાતના અમુક આતંકવાદીઓએ આપેલું હતું તો આ કોર્ડિનેશન ખૂબ જ ડિફિકલ્ટ હતું ક્રેક કરવાનું અને ઇન્ટરસ્ટેટ મોડ્યુલ્સ હતા પરંતુ જે ટીમો હતી એ ટીમો એટલી બધી ડેડિકેટેડલી લાગી હતી અને અમારા જે બોસ હતા અને જે ટીમના હેડ હતા એ તમામ હેડ એટલા બધા સિન્સિયરને ડેડિકેટેડ અને માર્ગદર્શન આપવાવાળા હતા કે જેના કારણે આજે શોર્ટ ટાઈમની અંદર અમે અચીવ કરી શકીએ છીએ સજા પડી ગઈ છે હવે મતલબ થોડાક દિવસની અંદર શું સજા આપવામાં આવી છે એ ખ્યાલ આવશે પરંતુ ભટકલ મોડ્યુલ જે હતું કર્ણાટકનું તેની અંદરથી આપણે યાસીન ભટકલને પકડવામાં જે સફળતા મળી ગઈ છે પણ રિયાઝ ઇકબાલ અને અમીર રજા જેવા ખુખાર આરોપીઓ ભાગવામાં સફળ બી થઈ ગયા છે તો શું એનો એક અફસોસ રહી ગયો છે કે એ લોકો બી આવી ગયા હોત તો એક મોટી એક સફળતા મળી ગઈ હોત જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકોને પ્રય પકડવાના પ્રયત્નો જે તે સમયે પણ ચાલુ હતા અને હજી પણ ચાલુ છે અલગ અલગ એજન્સીઓ લાગેલી હતી અને અલગ અલગ અધિકારી જે લોકો ઇન્વેસ્ટિગેશન સાથે જોડાયેલા છે એ લોકોને આ લોકોને પકડવાના હજી બી અમે લોકો પ્રયત્ન કરી ચૂક્યા છે અને અમે ટ્રાય કરશું અમારી કેપેસિટીમાં કે આ લોકો જેટલા બને એટલા વહેલા પકડી શકીએ એ લોકો જ્યાં બી હશે ત્યાં બી આ જે ગુનાના કાવતરું એ લોકોએ કર્યું છે એને એનો લોજિકલ એન્ડ સુધી લઈ જવા માટે એને આજે નહીં ને કાલે પકડવાના જ રહેશે સર જે સજા પડી ગઈ છે કેવો અનુભવ કરો છો ટીમને લઈને કેમ કે એક ચુકાદો આજે આવ્યો છે ચૌદ વર્ષની મહેનત છે આપણી કેવો અનુભવ કરી રહ્યા છો ખૂબ જ આનંદ થાય છે કે આટલા બધા એફર્ટ પછી આટલા બધા ટીમના સભ્યો લાગ્યા પછી આજે ચુકાદો આવ્યો છે તો અમને ગર્વની લાગણી પણ અનુભવ થાય છે અમને માનની લાગણી પણ અનુભવ થાય છે અમને એ સેટિસ્ફેક્શન છે કે જે લોકોએ જીવ ગુમાયો છે અથવા જે લોકો ઇન્જર્ડ થયા છે એ લોકોને અમે ન્યાય આપી શક્યા છે મયુર હતા ક્યાંક ક્યાંક ને તેમને એક સફળતા મળી છે એક આટલા વર્ષોના જે એક ન્યાય મળ્યો છે બીજા બી અચ્છા તો જે રીતે તમામ જે અધિકારીઓ તપાસમાં હતા અને ક્યાંક ને ક્યાંક તેમને એક સફળતા મળી છે આપ જોઈ શકો છો કે ગિરીશ સિંગલ સાહેબ બી છે કે જે બી એ તપાસમાં હાજર હતા અને તેમને ક્યાંક ને ક્યાંક અહીંયા આવ્યા છે પરંતુ તમામ અધિકારીઓ જે લોકો આ કેસમાં જોડાયેલા હતા તમામ લોકો એક અનુભવ લાગણી કરી રહ્યા છે કે તેમના કારણે તેમના મહેનતના કારણે અને ન્યાય મળવા ન્યાય મળવામાં ખૂબ જ સફળતા હાથ લાગી છે જી જી નવીન આભાર સમગ્ર માહિતી આપવા માટે તો ક્યાંક એ પરિવારોને આજે ન્યાય મળ્યો છે છપ્પન લોકો જે જેમના મૃત્યુ થયા હતા આ બનાવની અંદર બસ્સો થી વધારે લોકો ઘવાયા હતા આજે એ પરિવારના જે સદસ્યો છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકો આ ચુકાદાને લઈને ચોક્કસ રાહત અનુભવતા હશે હાલ આપણી સાથે શ્રવણ બોરીકર અને બિપિન ગઢવી તેમજ હર્ષદ પટેલ જોડાયા છે જેઓ પ્રત્યક્ષ દર્શી છે આ ઘટનાના બે હજાર આઠના જે બ્લાસ્ટની ઘટના બની હતી તેના સાક્ષી રહ્યા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો શ્રવણભાઈ આપને પૂછવા માગીશ કે બે હજાર આઠનો એ બનાવ આપણી પાસેથી જાણવું છે કે તમે એ વખતે ક્યાં હતા તમે શું જોયું હતું ત્યાં આ ફસાઈ ગઈ હતી ને એના પછી જ્યારથી હું ઘેરે આવ્યો તો મારી બેબી મોટી બેબી હતી તેમણે કીધું મમ્મી હજુ સુધી આવી નહીં ન હું બે કલાક પછી જે અમારા બાજુમાં સામાજિક કાર્યકર્તા હતા બિપિનભાઈ અને હર્ષદભાઈ તેમના મદદથી હું લલ્લુભાઈ તરફ એમના કારમાં લલ્લુભાઈને માં શોધખોળ કરી પણ એમાં કઈ મળી નહીં મારી પત્ની તો કેટલા સભ્યો હતા એ વખતે તમારા ઘરના કયા સભ્યો તમે ગુમાવ્યા છે એ વખતે મારી પત્ની સુનંદાબેન અચ્છા એ વખતે એ એમનું પણ બ્લાસ્ટમાં મૃત્યુ થયું હા ઓકે અને ત્યાર તેઓ એ વખતે ક્યાં હતા કોઈ એરિયા નું એરિયા નું નામ કહી શકો કયા એરિયા માં હતા એ કોણ આ હાટકેશ્વર હાટકેશ્વર ખાતે હા

એને એક બોડી અમે લઈ ગયા સિવિલ હોસ્પિટલ સિવિલમાં સિવિલ ગયા તો ત્યાં બી ઇલાજ થયો હતો ત્યાં જોકે અમે એને તાત્કાલિક સારવાર તો હમ પણ આ પરિસ્થિતિમાં કોઈ કોઈ કોનું સાંભળતું નહોતું એવી પરિસ્થિતિ હતી કે એને ટ્રીટમેન્ટ મળશે કેમ જ સવાલ અને ત્યાં તો એ બંધ કુતરી ગયા આ પરિસ્થિતિમાં એવી હાલત હતી કે પૂછો નહીં વસ્તુ બિલકુલ કારણ કે બે આઠ વખતે પણ મેં આ દ્રશ્ય જોયેલા છે કારણ કે હું પણ તે વખતે કોઈ વ્યક્તિ આ બાબતમાં ક્યાંય કશું થઈ શકે જે સમાચારો આવતા હતા એ સમાચારોમાં એક બ્લાસ્ટ બે બ્લાસ્ટ નવ બ્લાસ્ટ તેર બ્લાસ્ટ ક્યાં શું થશે ને એ કોઈને ખબર જ નહોતી આ પરિસ્થિતિ હતી બિલકુલ હવે જ્યારે તમે જે લોકોને તમે સિવિલમાં લઈ જવા માટે કે મદદ કરવા માટે કે સારવાર મળે ગમે તેમ કરીને એના માટે પ્રયત્નો કર્યા તમે આસપાસના જે એમના સ્વજનો હતા એ લોકોની સાથે તમે વાતચીત કરી હશે શું કહેતા હતા કેવો અફરાતફરીનો એ માહોલ હતો અરે સાહેબ એ લોકોનો તો આંસુઓ સુકાતા તો હતા એ લોકો તો એટલા બધા ગભરાતા હતા કે કોણ કોનું સ્વજન ક્યાં છે ને એ શોધવામાં જ બધા દોડ દોડ કરતા હતા સો કોઈને આપણે जेने भी पूछी है जिन भी मदद करिए बद्दानी आ हालत थी तभी एक खबर धोती पड़ती कि सु करूं है तो पछिया आमनी मैसेज ने मैं लेइ गया पछी भी ए बोरीगर ने लेने वो गयो रात रे 2:30 बजे जदी नती लासो तपसी उतारो तो एम्मे एक पगनी जेब ना अभी विठिया आवे पगनी कि विठ विठ ने इजा भी दे बिल्कुल ખૂબ જ દુઃખી દુઃખદ વાત છે કે આવો એક મોટો બનાવ જે છે એ ગુજરાતમાં બન્યો અને આ આતંકીઓ અને આ જે પણ જે આરોપીઓ છે જેમણે આજે કોર્ટે દોષિત જાહેર કર્યા છે એમને આવતીકાલે સજા થવાની છે પરંતુ કડકમાં કડક સજા થાય એવી આખું ગુજરાત માગણી કરતું હતું એ સમયે પણ કરતું હતું આજે પણ કરે છે કારણ કે આવો બનાવ ગુજરાતમાં ક્યારે ના સાંખી લેવાય એક નાનકડા બ્રેક બાદ આપણે પાછા ફરીશું ત્યારે વાત કરીશું હર્ષદભાઈની લાગણીઓની એ દિવસ અને આજે સૌ કોઈ યાદ કરી રહ્યા છે આજે ચુકાદો આવ્યો છે ત્યારે સૌ કોઈ એ પરિવારો જે છે એ રાહત અનુભવતા હશે એમને ન્યાય મળ્યો છે આવો સાંભળીએ કે અમારા સંવાદદાતાએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વાતચીત કરી તેમણે શું કહ્યું આ સમગ્ર ઘટનાક્રમને લઈને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ મામલે આખરે તેર વર્ષ બાદ જે છે ઓગણપચાસ લોકો જે છે તેમને આરોપી જાહેર કરવામાં આવેલા છે દોષી જાહેર કરવામાં આવેલા છે જ્યારે સિત્તોતેરમાંથી અઠ્યાવીસ નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે પૂર્વ ગૃહમંત્રી અને તે સમયે અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીએ બાપુ જે રીતનો હવે આ કોર્ટે નિર્ણય લીધેલો ચુકાદો આવેલો છે ઓગણપચાસ લોકોને હવે સજા ફટકારવામાં આવશે કઈ રીતે આ જુઓ છો માનું છું કે આતંકવાદ સામેની લડાઈમાં આખા ષડયંત્રનો પર્દાફાશ કરીને આરોપીઓને માત્ર ગુનો રજીસ્ટર થાય તે પૂરતું નહીં પરંતુ જુદા જુદા રાજ્યોમાં જઈ એની ધરપકડ કરી અને એ ધરપકડના આધાર ઉપર એમને સજા થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા એ પ્રક્રિયાના કરવામાં મૂળમાં ઈચ્છાશક્તિ આવશ્યક છે અને આ ઈચ્છાશક્તિ જે તે વખતના રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ અને રાજ્યના પોલીસ અધિકારીઓ અને રાજ્યના જે સરકારી વકીલો આ કેસને માટે લડતા હતા આ આ બધાના કારણે આજે આપણને મળ્યો છે એ સમયે અસારવા વિધાનસભાના આપ ધારાસભ્ય પણ હતા ટ્રોમા સેન્ટર સિવિલ હોસ્પિટલની અંદર પણ બ્લાસ્ટ થયેલો હતો કેવી સ્થિતિ હતી કેવા દ્રશ્યો હતા અને કઈ રીતે લોકોને મદદની અંદર ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય તરીકે તમે ઉતરેલા હતા એ દિવસે શહેરની અંદર જુદી જુદી જગ્યાએ આ પ્રકારની ઘટના થવાના કારણે અમને મેસેજ મળ્યા એટલે અમે તાત્કાલિક ત્યાં ટ્રોમા સેન્ટર ઉપર પહોંચ્યા અને સામાન્ય રીતે કોઈપણ આ પ્રકારના અકસ્માત કે બનતી ઘટના વખતે ટ્રોમા સેન્ટર ઉપર હાજર રહી અને જરૂરી લોકોને મદદરૂપ થવા માટેની અમારી આખી ટીમ હોય છે બધા જ લોકો ટીમના ત્યાં પહોંચ્યા અને અમે જ્યાં ટ્રોમા સેન્ટરના પોર્ચમાં ઊભા હતા ત્યાં એક એક પછી જે ઇજાગ્રસ્ત લોકો નો એ ગોઝારો દિવસ એક પછી એક ઓગણીસ સ્થળોએ એકવીસ વિસ્ફોટ થતા અમદાવાદ ધણધણી ઉઠ્યું હતું જેમાં છપ્પન નિર્દોષ લોકોના મૃત્યુ થયા આ મૃતકોમાં અમદાવાદના રાયપુરના રહેવાસી જગદીશભાઈ કડિયાના પત્ની પણ હતા સેન્ડવિચનો ધંધો કરતા જગદીશભાઈના પત્નીનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું ચુકાદા પર જગદીશભાઈનું કહેવું છે કે દોષિતોને ફાંસી થવી જોઈએ મેં મારા પરિવારમાંથી મારા પત્ની ધર્મ ગુમાવ્યા છે અને મેં બંને જણા સુખીથી રહેતા હતા સેન્ડવીચનો હું ધંધો કરતો હતો એ મને હેલ્પ બહુ કરતી હતી મસાલા બનાવવા ચટણી બનાવી એ બધું બનાવી અને સવાર તૈયાર કરીને હું લારી લઈને વાડીલાલ સોડા ફાઉન્ટન કંઈ ઊભો રહેતો હતો હવે છવ્વીસ સાત બે હજાર આઠના દિવસે સાંજે પાંચ વાગ્યા પછી મારા મિસિસ આવ્યા એ પછી સારંગપુર દર્શન વર્શન કરીને બેઠા અમે ચા પીતા હતા અને એટલામાં બ્લાસ્ટ થયો એમ નારણદાસની દુકાન કરીને એટલે અમે દોડીને ત્યાં જોવા ગયા હવે જોવા ગયા તો કેળાની લારી પર જે કેળા વેચતો તો એ આખો ઉછરીને કેળાની લારી પર જ પડી ગયો ત્યાં જ મરી ગયો પછી બીજો બ્લાસ્ટ થયો વાડીલા કને અમે દોડતા આવ્યા તો મેં જોયું તો મારા મિસિસ જમીન પર પડી ગયા હતા અને એમને સત્તરથી અઢાર છરા વાગ્યા હતા બહુ જ મહેનત કરી

ઉપવાસ હોવાથી ફળ ફળાવી લેવા આવી જ રહ્યો હતો અને જેવો ઓવરબ્રીજ પાસે પહોંચ્યો અને એ ધડાકો જે થયો એ ધડાકાની કલ્પના ના કરી શકાય ચારે તરફ ધુમાડો અને ચારે તરફ અરાજકતા આગના ગોટા અને જોયું તો તરફડિયા મારતા બે મહિલાઓ બે પુરુષો અને અન્ય ત્રણ ઇજાગ્રસ્તો કે જેને છરા ઘૂસી ગયા હતા અને ચિચિયારીઓ પાડતા હતા ચારે તરફ દોડધામ અને સ્વાભાવિક છે નાસભાગ થઈ હતી ડરનો એ માહોલ હતો કે દરેકને એમ જ હતું ક્યાંક મારો ભોગ ના લેવાય એમ કરીને લોકો જીવ બચાવવા ભાગતા હતા પરંતુ સભાનતા દાખવી ગંભીરતા દાખવી ઘટના સ્થળે જઈ અને સૌથી પ્રથમ એકસો આઠ અને જે કંઈ વાહનો ઉપલબ્ધ હતા જેમ કે બીપીએમની કાર હતી રિક્ષા હતી ત્યાં ઊભા રહેલા વ્યક્તિઓની મદદ લઈને એ લોકો પાસેથી લાશો અને ઇજાગ્રસ્તોને ઉંચકી ઉંચકીને અમે એલજી હોસ્પિટલ લઈ ગયા અને એલજી હોસ્પિટલમાં હજુ પહોંચીએ છીએ એ સાથે જ ત્યાં એક મારુતિ ફંટી હતી એ ધડાકા સાથે ઉડી અને એના ફૂરચે ફૂરસા આસપાસમાં ઓડ્યા સદનસીબે ત્યાં પણ અમારો બચાવ થયો અને જે કે ચીચિયારો પાડતા પાડતા પરિચારિકાઓ તબીબો સારવાર લેવાયેલા દર્દીઓ દર્દીના સજનો એ તમામ લોકો જીવ બચાવીને બધા જ હોસ્પિટલ

એવી અમારી ખુબ અપેક્ષા હતી મોડો મોડો ચુકાદો આવ્યો પણ એ પણ સારો આવ્યો છે અને આ લોકો અપેક્ષા છે આજના આજે જે ચુકાદો આપ્યો ઓગણપચાસ દોષિતો ને દોષિત સાબિત થયા છે કોર્ટે દોષિત ઠેરવ્યા છે આપ સંતુષ્ટ છો આજના ચુકાદાથી ચુકાદા થી સંતુષ્ટ છે પણ ચુકાદો બહુ મોડો આવ્યો છે તેર વર્ષ પછી ચુકાદો આવે તો એની પાછળ સરકાર ને પણ કેટલો બધો ખર્ચો થાય

પણ આટલું ખેંચવાવું ના જોઈએ એવું મારું ખૂબ માનવું છે જી બિપિન ભાઈ તમે કઈ કહેવા માંગો છો આજ લાસ્ટ ની અંદર હા ખોખરા વિસ્તારમાં એક કોકિલા બેન કરીને એક કોકિલા બેન ના હસબન્ડ દાખલ હતા હા દિનેશ ભાઈ નામ હતું દિનેશ ભાઈ પરમાર ઓકે દિનેશ ભાઈ નારિયા હમ ઈ દિનેશ ભાઈ નારિયા આધી તારીખ મિસિંગ છે ઓકે એ કોકિલા બેન दाखલા હતા એટલે એ દવા લેવા માટે નીચે ઉતર્યા હતા અને એ બ્લાસ્ટની અંદર એ આજે બી ક્યાંય મળતા નથી અમે સોધી સુધીને થાકી ગયા આ આ તંત્રને અમે કહીએ છીએ કે ભાઈ હવે સાત વર્ષ થઈ ગયા સાત એને સર્ટિફિકેટ તો આપો એનું બ્લાસ્ટનું મરણ સર્ટિફિકેટ તો શું એને સહાય તો શું એને કશું જ આપ્યું નથી એ એના ઘરના બિચારીને ઠેકાણા નથી તમે લોકો વરસદભાઈએ બધા ભેગા થઈને એનું ઘરના છાપરા એનો દરવાજા બનાવી આપ્યા આજની પરિસ્થિતિમાં એની એવી ખરાબ પરિસ્થિતિ છે એને ત્રણ છોકરીઓ એને આજની સુધી આ સરકારે કોઈ સહાય નથી આપી હમ આ પરિસ્થિતિ છે આજની તારીખમાં હર્ષોદભાઈ હર્ષદભાઈ તમે શું કહેશો વાત એમ છે કે જે દિનેશભાઈ નાડિયાની દીકરી છ વર્ષની કે જે સિવિલ હોસ્પિટલના બીજા માળે ન્યુમોનિયા માટે સારવાર માટે દાખલ કરી હતી અને રાત દરમિયાન એના પિતાશ્રી દિનેશભાઈ રે અને દિવસ દરમિયાન તેની માતા કોકિલાબેન રે કચરો વીણવાવાળો આ પરિવાર કે જે કાચી માટીના ઘરમાં રહેતો હતો અને સ્વાભાવિક છે કે નિયમિત એ સવારે કોકિલાબેન અને સાંજે આપણે દિનેશભાઈ ટિફિન લઈને જાય એટલે કોકિલાબેન પાછા આવે અને રાત અત્યારે છવ્વીસ જુલાઈના ગોજ જરા એ દિવસે સાડા પાંચ વાગે દિનેશભાઈ નાડિયા પોતાની પાસે ભાડાના પણ પૈસા નહોતા તો એક બે પતરા વેચી અને એ પરિવારના એ મોભી દિનેશભાઈ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને તે દરમિયાન ધડાકો થયો ત્યારબાદ એમનો કોઈ અતોપતો ન રહ્યો છેવટે કોકિલાબેન દિવસ દરમિયાન અનેક જગ્યાએ એલજી સિવિલમાં ગયા અને સિવિલમાં જે તે વખતના અધિકારીશ્રીઓ જે ઉચ્ચ કક્ષાના કહી શકાય તે અધિકારીઓ જે લાશો પડી હતી તેમને કહેવામાં આવ્યું કે કોકિલાબેન આમાંથી કોઈ પણ એક ક્લાસ પસંદ કર લો અને કહી દો કે આ મારી છે તો તંત્ર તમને મદદરૂપ થશે અને તમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે કંઈ નાણાંકીય સહાય તમને મળવા પાત્ર થશે તે મળી જશે પરંતુ સોમાન સોમાનભેર એ પત્ની કોકિલાબેન એના પતિ ના હોવા છતાં પણ એ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કીધું કે મારો પતિ નથી અને કઈ લાશ હું તમે કહો છો હું લઈ લઉં કે મારા પતિની ઓળખ થતી નથી તો હું ક્યાંથી સ્વીકારું તેમ છતાં પણ એણે લાશ સ્વીકારી નહીં અને એની માટે એ રજળપાડ કરી અનેક પ્રયાસો કર્યા એના કાચી માટીના એ ઘરને આસપાસના હિન્દુ મુસ્લિમ્સ શીખ ઇસાઈ એવા ચાર વ્યક્તિઓએ ભેગા મળી અને એને પાકું વાળું ઘર બની આપ્યું એને ગટર કનેક્શન આપ્યું વર્ષો સુધી એ પરિવારને વીજળી કનેક્શન નહોતું મળ્યું તો વીજળી કનેક્શન પણ એમને આપ્યું પરંતુ તંત્રની ક્યાંય ને ક્યાંય હજુ આપણે એને મદદરૂપ થવાની જે ભાવના છે એ હજુ જાગતી નથી કેમકે અનેક પ્રયાસો કર્યા છે એ પરિવાર આજે એમની બે બે દીકરીઓને પરણાઈ ચૂક્યો છે બિલકુલ એમનો છોકરો પણ આજે બહુ સંઘર્ષ કરી અને નોકરી કરી રહ્યો છે પરંતુ હજુ તંત્ર બિલકુલ આપણે આ ચર્ચાને જારી રાખીશું ખૂબ જ દુઃખની વાત છે કે જે વ્યક્તિઓએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે એમનું ના તો મૃત્યુનું સર્ટિફિકેટ મળ્યું એટલે કે બધાની વાત નથી પરંતુ અત્યારે જે પ્રત્યક્ષ દર્શક કહી રહ્યા છે એમની વાત છે ઘણા લોકોને વળતર નથી મળ્યું આ પણ એક દુઃખની વાત છે કે એક તો ઘટના એવી બની ગઈ અને ત્યાર પછી એ ઘટના પછી પણ તંત્રની પાસે મદદ માગવા માટે વર્ષો વીતી જાય અને તો પણ હજુ પણ એમના સ્વજનો આજ માટે ગુહાર લગાવે આજ માંગણી કરે તો એ પણ શરમજનક છે એક નાનકડા બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું